આમોદ તાલુકાના આમોદથી આછોડ ગામની વચ્ચે નાયર તરફથી આવતી અને આછોદ ગામમાં હદ પૂર્ણ થતી નહેર આવેલી છે, જે નહેર કરોડો રૂપિયાના ખર્ચે કરીને બનાવવામાં આવી છે, જે આશરે 15-17 વર્ષથી બંધ હાલતમાં છે. કરોડોના ખર્ચે બનાવેલી આ નહેરમાં કરોડો નહીં પરંતુ હજારો ટીપા પણ પાણી આવ્યું નથી, તો શું આ ભ્રષ્ટાચાર નથી? તો બીજું શું છે? આમાં આશરે ઘણા અધિકારીઓ સંકળાયેલા હોય તેમ પણ આ નહેર જોતા લાગી રહ્યું છે. ખેડૂતો અને ગરીબોને કહેવાતી આ સરકાર શું ગતિશીલ વિકાસના અને સિંચાઈના નામનો લોલીપોપ આપે છે? આ બનેલી નહેરની નીચેના ભાગમાં કૂતરા અને બિલાડા પોતાનું ઘર બનાવીને વસવાટ કરે છે, તો શું આ નહેર કૂતરા બિલાડાને આશરો આપવા માટે બનાવવામાં આવ્યું છે? નહેરમાં બાવળિયાઓ ઉગી નીકળ્યા છે અને ઘાસચારો જોવા મળે છે, તેમજ ઘણી જ જર્જરિત હાલતમાં છે, છતાં લાગતા વળગતા તંત્રને કંઈ જ ભાન પડતું નથી. ખેડૂતો જ્યારે પોતાના ઊભા પાકને પાણીની જરૂરત હોય છે ત્યારે ખેડૂતોને પાણી પણ મળતું નથી, ખેડૂતોનો ઊભો પાક પણ સુકાઈ જાય છે, ત્યારે ધરતીપુત્રો નહેર ખાતામાં જઈ વાત કરે છે, ત્યાંના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આવીને જોઈ ફોટા પાડી જાય છે, છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવાતા નથી અને ખેડૂતોને માત્ર અને માત્ર ધક્કા જ ખાવા પડે છે. ખેડૂતો જ્યારે નહેર ખાતામાં જાય છે ત્યારે અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે 12 વાગે આવો, 12 વાગે જાય ત્યારે કહે છે કે સાહેબ ખાવા ગયા છે, તેમ અનેકવાર ખેડૂતોને નહેર ખાતાની ઓફિસ ઉપર ધક્કા ખાવા પડે છે. શું આ છે અચ્છે દિન? શું આ દશા હોવી જોઈએ ખેડૂતોની? ક્યારે સરકાર તરફથી કડક પગલાં લેવામાં આવશે? આવું જ રહેશે તો ખેડૂતોની આત્મહત્યા કરવાના પ્રયત્નો રોકાશે ખરા? હવે લાગતું વળગતું તંત્ર ખેડૂતો ઉનાળો પાક લઈ શકે તે માટે આ નહેરનું રિપેરિંગ કામ કરીને તેને ચાલુ કરવાની કવાયત હાથ ધરાશે કે નહીં, તે તો હવે જોવાનું રહ્યું. હું આછોદ ગામનો ખેડૂત છું. આ નહેરની બાજુમાં મારી ખેતરો છે. અહીંયા ઘણા ટાઈમ 15-17 વર્ષથી ખેતી કરી રહ્યું છે. અમને પાણી મળતું નથી આ નહેરના ઉપર. આ અધિકારીઓ એવું કહે કે ભાઈ પાણી ચાલુ છે તો તમે આવીને બતાડો અમને, અધિકારીઓને પાણી છે. 15 વર્ષથી આ નહેરના ઉપર પાણી આવતું નથી. આ નહેરની હાલત જોઈ લો ને એમની પાછળ 2 વર્ષથી મઠું પણ પાણી આવતું નથી. ને એ લોકો એવું લખે કે પાણી આવી રહેલું છે પણ પાણી આવ્યું જ નથી. પાણીને તાત્કાલિકની જોગવાઈ કરો કે જેથી અમને અમારો ઉનાળો પાક મળે એવું કરો. આ સૌને અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને કામ તાકીદે કરાવે કે જેથી ખેડૂતને રાહત થાય. આ નહેરને પરિશ્રમ જોઈ લો, જોઈ લોકો કેમ કે નહેર બનાવી આ નહેર પીવી શકે છે. કેટલા વર્ષથી આ નહેરમાં પાણી આવતું નથી? 15 વર્ષથી નહેરના અંદર પાણી જ નથી. આ લોકો કહે કે અમે ખર્ચો કરીને નહેર બનાવી 1.5-2 કરોડ રૂપિયા 1.5-1.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો કઈ છે, નહેરમાં પાણી કેમ નહીં? અને ચાલુ ચોપડે નહેરમાં ચાલુ બોલે છે? હા, ચોપડે ચાલુ બોલે છે. હું જોઈ આવેલો છું. તમે નહેરના અધિકારીઓને વાત કરેલી? હા, કરેલી. નહેરના અધિકારીઓ નહેર ઉપર આવેલા? આવેલા, જોયું, એમને બતાવ્યું, બધું મેં જોઈને વાત કરી દીધી કે ભાઈ 5-7-8-10 દિવસની અંદર અમે પાણી ચાલુ કરી દઈશું. પાણી આગળ આવતું નથી. 15 વર્ષથી પાણી નથી એવું નહીં કે નહીં, 15 વર્ષથી પાણી નથી, નથી ને નથી. એ હું બિલકુલ જવાબદાર છું કે લાવો હું નહીં આપું.